દૂધીના હલવાની રેસીપી. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની અને વજનમાં 750 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. તો હલવા માટે દૂધીની પસંદગી કરતી વખતે આ રીતની મીડિયમ થીક અને કૂણી દૂધી પસંદ કરવી, કારણ કે તેમાં બિયાનો ભાગ એકદમ ઓછો હોય છે. તો હવે છરીની મદદથી દૂધીના ઉપરના અને નીચેના ડીટિયાના ભાગને કાઢી લઈએ અને હવે પીલરની મદદથી દૂધીની છાલને કાઢી લઈએ. તો દૂધીની છાલ સારી રીતે નીકળી ગઈ છે. હવે છરીની મદદથી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. તો હવે હલવો બનાવવા માટે દૂધીને ખમણવા ઘરમાં રહેલી ખમણીમાંથી આ રીતની કોઈ પણ મોટા કાણાવાળી ખમણીની પસંદગી કરવી. દૂધીને ક્યારે આ રીતના નાના કાણાવાળી ખમણીથી ના ખમણવી. તો હવે દૂધીના પીસને ખમણીની મદદથી ખમણી લઈએ અને દૂધીને ખમણતી વખતે આ રીતની ફેરવતા જાવી, જેથી વચ્ચેના બિયાનો ભાગ આપણા ખમણમાં એડ ન થાય. તો મેં દૂધીને સારી રીતે ખમણી લીધેલી છે અને દૂધીની વચ્ચે રહેલા બિયાના આ ભાગનો ઉપયોગ આપણે શાક બનાવવામાં કે પછી સૂપ માટે કરી શકીએ છીએ. અને હલવા માટે દૂધીનું આ રીતનું ખમણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બધી જ પ્રોસેસ એકદમ ફટાફટ કરવાની છે, જેથી આપણી દૂધી કાળી ન પડે. તો તેના માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે ગરમ ઘીમાં દૂધીના છીણને એડ કરી દઈએ અને તેને સારી રીતે સોતે કરી લઈએ. તે દૂધીમાં પાણીનો ભાગ વધુ પડતો હોય છે. આપણે જેમ છીણને સોતે કરતા જશું તેમ તે કૂક થવાની સાથે તેમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે. તો આપણું છીણ કૂક થાય છે ત્યાં સુધી હલવામાં એડ કરવા માટે બીજા ગેસ પર દૂધને ગરમ કરવામાં અહીંયા એક પેન રાખેલું છે. તેમાં સૌથી પહેલાં થોડું પાણી એડ કરી દઈએ, જેથી દૂધ પેનના તળિયે ચોંટે નહીં. અને હવે તેમાં 500 ml જેટલું દૂધ એડ કરી દઈએ. તો અહીંયા તમે ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો. બસ તેમાંથી મલાઈનો ભાગ ન કાઢવો. હવે ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ રાખીને દૂધમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણું દૂધમાં બોઇલ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને દૂધને થોડી વાર ઉકાળી લઈએ. અને આપણા દૂધીના છીણને જોઈએ તો લગભગ 5-7 મિનિટ પછી આપણું છીણ એકદમ સારી રીતે સોતે થઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે છીણમાં જરા પણ પાણીનો ભાગ નથી અને તેની સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે ગરમ કરેલા દૂધને પેનમાં એડ કરી દઈએ અને તેને દૂધી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા દૂધની જગ્યાએ આ રીતના થોડું ગરમ દૂધ દૂધીના હલવામાં એડ કરવાથી આપણો હલવો એકદમ માવેદાર તૈયાર થાય છે. અને હવે દૂધ સાથે આપણું છીણ એકદમ સારી રીતે કૂક થઈને આપણો હલવો માવેદાર તૈયાર થાય તેના માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ઢાંકણને ઢાંકી દઈએ. અને આપણું છીણ કૂક થતું હોય ત્યારે આપણે તેને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવાનું છે, જેથી તે પેનના તળિયે ચોંટે નહીં. તો લગભગ 10-12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધું જ દૂધ આપણા દૂધીના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને દૂધ સાથે કૂક થઈને આપણી દૂધી એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે કોઈ પણ જાતના બજારના માવાના ઉપયોગ વગર હલવાને એકદમ માવેદાર તૈયાર કરવા મેં અહીંયા 1/2 કપ જેટલી ઘરની મલાઈ લીધેલી છે. તો આ છે આપણા હલવાનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ. દૂધીના હલવામાં થોડી ઘરની મલાઈ એડ કરવાથી તે એકદમ માવેદાર તૈયાર થાય છે. પણ જો ઘરમાં ઘરની મલાઈ ના હોય તો તમે દૂધનું માપ 500 ml જગ્યાએ 1 લિટર લઈ લેજો અને તેને થોડું ઉકાળી અને ક્વોન્ટિટીમાં 1/2 કરીને હલવામાં એડ કરશો તો પણ તમારો હલવો માવેદાર જ તૈયાર થશે. તો હવે આ સમયે હલવામાં મીઠાશ માટે મેં 1/2 કપ જેટલી ખાંડ લીધેલી છે. તો અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે હલવાને મીઠાઈવાળાની દુકાન જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા 1 પિન જેટલો ગ્રીન ફૂડ કલર લીધેલો છે. તો કલર નાખો ટોટલી ઓપ્શનલ છે, તમે તેના વગર પણ હલવો બનાવી શકો છો. તો હવે બંને વસ્તુને હલવામાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં હલવામાં ખાંડ એડ થયા પછી તે પહેલાં કરતાં થોડો ઢીલો થશે, પણ જેમ કે આપણી ખાંડ કૂક થતી જશે એમ હલવો પણ ઘટ થતો જશે. તો આપણો હલવો ખાંડ સાથે કૂક થાય છે ત્યાં સુધી આપણે હલવામાં એડ કરવાના કાજુ બદામને રોસ્ટ કરવા,
પેનમાં એક મોટી ચમચેટલું ઘી એડ કરી દઈએ. હવે ગરમ ઘીમાં 1/4 કપ જેટલા કાજુના ટુકડા અને 1/4 કપ જેટલે બદામના ટુકડા એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો આપણા કાજુ બદામ થોડા રોસ્ટ થઈ ગયા છે. હવે આ સમયે 2 મોટી ચમચેટલી કિસમિસ એડ કરીને તેને પણ ઘીમાં સારી રીતે સોતે કરી લઈએ. તો કિસમિસને સોતે થતાં એકદમ ઓછો સમય લાગે છે, એટલે કાજુ બદામ થોડા રોસ્ટ થાય પછી જ કિસમિસને એડ કરવી. તો લગભગ 2 મિનિટમાં જ આપણી કિસમિસ એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે હલવાને જોઈએ તો બધી જ ખાંડ હલવામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે. તો હવે આ સમયે રોસ્ટ કરેલા કાજુ બદામ અને કિસમિસને હલવામાં એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 1/2 ચમચેટલો એલચી પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હલવો કૂક થયા પછી ગરમ ઘી સાથે રોસ્ટ થયેલા ડ્રાય ફ્રૂટ્સને આ રીતના છેલ્લે એડ કરવાથી હલવો એકદમ બજાર જેવો તૈયાર થાય છે. તો આપણો હલવો સારી રીતે કૂક થઈ ગયો છે અને તે એકદમ માવેદાર હોવાની સાથે આ રીતની પેનની સપાટી પણ છોડવા લાગ્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ દૂધીના હલવાને સર્વ કરી લઈએ. તો દૂધીના હલવાને સાદી ઘરની મલાઈ સાથે એકદમ માવેદાર અને મીઠાઈવાળાની દુકાન જેવો તૈયાર કરવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે વાર આ વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.